વડોદરા શહેરના કમાટી બાગની જોય ટ્રેન સહિતની રાઇડ ચલાવતા ઇજારદારે થર્ડ પાર્ટી વીમો, ફાયર એનઓસી અને રેવન્યુ શેરિંગને 70 લાખથી વધુ ન ભર્યો હોવાનું સપાટી પર આવતા તંત્રએ 16મીએ બંધ કરવા નોટિસ આપી હતી. જો કે ઇજારદારે 31 લાખ જમા કરાવતા અને વીમા પોલિસી કવર લેતા ટ્રેન સહિતની રાઇડ શરૂ કરાઈ છે. ફાયર વિભાગે એનઓસી આપી હોવાનું જાણવા મળ્યું છે. ખોડલ કોર્પોરેશન શનિવારે રેવન્યુ શેરિંગના 31 લાખ ભરવાની સાથે વીમા પોલિસી, ફાયર એનઓસી સહિતના દસ્તાવેજ પાલિકામાં જમા કરાવ્યા હતા. બીજી તરફ ઇજારદારે કોરોનામાં રાઇડ્સ બંધ હોવાથી રેવન્યુ સેટિંગમાં તે બાબતેની રાહત માંગી છે, જે અંગે સ્થાયીમાં દરખાસ્ત બાદ નિર્ણય લેવાશે. કમાટી બાગમાં આવતા સહેલાણીઓ ટ્રેન સહિતની રાઇડમાં બેસે છે, જેમાં ઇજારદારો વીમો લેવાનો હોય છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોને વળતર મળી શકે. જો કે કોરોના બાદ શરૂ કરાયેલી રાઇડ્સની ઇજારદારે વીમા પોલિસી ન લીધી હોવાની ગંભીર બાબત સપાટી પર આવી હતી. આપણને 16 તારીખના રોજ પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંથી એક લેટર આપવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આપણી જે જોય ટ્રેન છે કમાટી બાગની એ બંધ કરવા માટે જણાવવામાં આવેલું હતું. જે બાબતે અમે જોય ટ્રેન છે આપણી એ બંધ કરેલ હતી. ત્યાર પછી જે જરૂરી ડોક્યુમેન્ટ હતા એ અમે કોર્પોરેશનને જમા કરાવી દીધા છે અને જે પોલિસીનું નેનું પ્રોબ્લેમ હતો એ પણ અમે કરાવી દીધું છે. જે એનઓસીની લેવાની હતી એ લઈને જમા કરાવી દીધી છે. અને જે રેવન્યુ બાબતની મેટર હતી એમાં જે કોરોના સમયમાં આપણું જે બંધ હતું એ બાબતનું અમે માફી માટેનું કીધેલું હતું. એનું જે શોર્ટ આઉટ થતાં અમે લોકોએ જે અમારા બાકી નીકળતા જે રેવન્યુની રકમ હતી એ અમે કોર્પોરેશનને જમા કરાવી દીધી છે અને ત્યારબાદ અમને ચાલુ કરવા માટેની મંજૂરી આપી છે, તો અમે ટ્રેન ચાલુ કરી દીધેલ છે. એના માટે ખાસી પબ્લિક એવી આવતી હતી, નાના બાળકો આવતા હતા. જે જોય ટ્રેન બંધ હતી તો અહીંયા આવીને બાળકો રડતા રડતા પાછા જતા હતા. એમને ટ્રેનમાં બેસવું હતું પણ બાળકો રડતા પાછા જતા હતા. એમને માયુસી એમના મોઢા પર દેખાતી હતી બાળકો. એકચ્યુઅલી કોઇન્સિડન્સલી આજે અમે ફરવા આવ્યા એન્ડ વી ડોન્ટ નો કે મહિનાથી ટ્રેન બંધ હતી, બટ આજે ફરવા આવ્યા અને ટ્રેનમાં પણ મહિના પછી બેસવા મળ્યું, સો વી આર વેરી હેપી અને બહુ મજા આવી. એન્ડ સેકન્ડ થિંગ કે જે ક્વેશ્ચન હતો કે મોન્સૂનમાં ટ્રેન ચાલુ રહેવી જોઈએ કે નહીં, તે ડેફિનેટલી ચાલુ રહેવી જોઈએ. બિકોઝ આટલી ગ્રીનરીમાં, આટલા બિઝી શેડ્યુલમાં, આટલી ગ્રીનરીમાં રહેવા મળે, સો ઇટ્સ ગુડ ફોર બોડી ઓલ્સો. આ ટ્રેન ચાલુ થવાથી એક તો અમે ઘણા સમયથી, લાંબા સમયથી રાહ જોતા હતા કે ટ્રેન ચાલુ થાય તો અમારા બાળકો સાથે અહીંયા આગળ પિકનિકમાં આવીએ. એના લીધે અહીંયા આગળ અત્યારે વરસાદની મોસમ છે તો લીલોતરી છોકરાઓ જોવે, એનો આનંદ માણે. અને અમે આજે આવ્યા અને અમને ખબર પડી કે ટ્રેન ચાલુ છે તો અમે એનો લાભ લીધો છે અને અમારા બાળકોને અને ફેમિલી સાથે અમે આખી ટ્રેનની એન્જોય કરી છે અને ગ્રીનરી આખા ગાર્ડનની જોવા મળે છે. અમને આનંદ થયો છે કે આ ટ્રેન હવે ચાલુ જ રહેવી જોઈએ, બંધ થવી ના જોઈએ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.